વરસાદ બાદ માંડ 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 જે સારા રસ્તાઓ હતા તેના પર અત્યંત બિસ્માર હાલતમાં, ખખડેલી હાલતમાં રસ્તાઓ સામે આવી રહ્યા છે. અંબાજીના એ માર્ગ તમને બતાવવા છે જ્યાં વરસાદ બાદ આખરે રસ્તાની કેવી સ્થિતિ થઈ છે તમે દ્રશ્યમાં જુઓ. અંબાજીમાં ગબ્બરના મુખ્ય માર્ગ પર તિરાડો પડી ગઈ છે. 50 ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસી પડે તેવી સ્થિતિ સર્જાઈ. રોડની સાઈડના માર્ગ પર રોડ અલગ થઈ ગયો છે. રોડની બાજુમાં લાગેલી લાઈટો પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગબ્બર જતા માર્ગો પર વીજ થાંભલા પડે તેવી સ્થિતિ સર્જાય છે. આપના જણાવી દઈએ, થોડા સમયમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો અને તેને લઈને મોટી સંખ્યામાં ભક્તો આજ રસ્તા પરથી પસાર થશે. જો કે તે પહેલાં તમે જુઓ આખરે ગબ્બરના મુખ્ય માર્ગ પર કઈ રીતે તિરાડો પડી ગઈ છે, જે ફરી એકવાર ભ્રષ્ટાચારની સાબિતી પૂરી રહ્યા છે અને એક સવાલ ઉઠાવી રહ્યા છે. આપણે જે અંબાજીથી ગબ્બર જતો રોડ છે ત્યાં ભાદરવી મહામેળાના કારણે પૂનમનો મેળો આવી રહ્યો છે. મેળો આવે પરંતુ અહીંયા પબ્લિક બી બહુ આવવા જવાની છે અને એસટી બસો અન્ય વાહનો અને અહીંયા રોડ ઉપર એટલો મોટો જે કે તિરાડ પડી ગઈ છે અને 50 થી 60 ફૂટ લંબી દિવાલ છે એમાં તિરાડ પડી ગઈ છે. આખો રોડ તૂટી ગયો છે અને રોડના બાજુમાં સેફ્ટી વોલ કરેલી છે, એ વોલ બી આખી બેન્ડ થઈ ગયેલી છે અને એક વિદ્યુત બોર્ડનો એક થાંભલો છે પ્લસ ગબ્બરની જે મેન અત્યારે નવી લાઇટો લગાવી એ બી પણ અંદર જવાની શક્યતા છે. અને બીજું બી કે અહીંયા યાત્રાળુ કોઈ પણ બેસે અને મોટી દુર્ઘટના થાય એના કરતાં કોઈ બી એક્શન લ્યો તો સારું છે. તો તમે રોડના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ રોડનો સાઈડનો ભાગ તો જાણે ઉપયોગમાં લઈ જ ન શકાય તેવી હાલતમાં છે. જો કોઈ અહીંયા ઊભું રહે તો પણ પડી જાય તે પ્રકારની હાલત હાલ તો આ રોડની થઈ છે. તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠે. જો અમારી નજરે આ દ્રશ્યો આવતા હોય તો શું તંત્રના અધિકારીઓને આ દ્રશ્યો દેખાતા નહીં હોય?